સુરતમાં હત્યા સહિતની વધી રહેલી ઘટનાઓ વાંચે. પાંડેસરા સીવા શ્રીનગર પાસે રાત્રિના સમયે યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓએ પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ સામે આવી રહ્યો છે. રાત્રિના સમયે યુવાનની હત્યા કરનાર હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા. સુરતના પાંડેસરા ખાતે આવેલ શિવાજીનગરમાં રાત્રિના સમયે 19 વર્ષીય રાજ નામના યુવાનની હત્યા કરાઈ. જૂની અદાવતમાં આરોપીઓએ રાજ પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યા. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસે સ્થળ પર દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી. યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ જેમાં સૂરજ શાહ, આકાશ શર્મા, સગીર વયના આરોપી સહિત 3 હત્યારાઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા, સળિયા પાછળ ધકેલી દીધા. સર, કઈ હત્યાનો બનાવ બન્યો હતો? કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે અને શું કારણ સામે આવ્યું છે? પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 9-11-10 રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે. બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે તાલુકે ગભા થઈ, જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક રૂમ પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ગામ મારે ઇન્જર્ડ કર્યો, જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયો અને ત્યારબાદ પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં આરોપીઓ સૂરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. સર, આમાં કેટલા આરોપીઓ છે? હાલ 2 આરોપી છે અને 1 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.